हेलो एवरीवन, माय सेल्फ सागर एम मकवाना, लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट, वल्लभबुद्धि पॉलिटेक्निक, नवसारी। टुडे वी आर गोइंग टू लर्न टॉपिक इफेक्ट्स ऑफ वियर, फ्रिक्शन एंड टाइप्स ऑफ फ्रिक्शन एंड इफेक्ट्स ऑफ फ्रिक्शन। ओके, सो लेट्स स्टार्ट विथ टॉपिक इफेक्ट्स ऑफ वियर। घसारानी असरो, घसारानी कई कई असरो थाय छे, कई कई इफेक्ट थाय छे, वन बाय वन आपणे समझता जाइए। फर्स्ट इज ओवर हीटिंग। हवे मशीन अने एना पार्ट्स एने अड़कीने जोता तेनु टेम्परेचर सहन थाय तेटलू जोवू जोईए। आ टेम्परेचरनी मर्यादा छे, तेनाथी जो टेम्परेचर वधी जाय तो तेने मशीननुं ओवर हीटिंग कहेवामां आवे छे। ओवर हीटिंग थवाथी पार्ट्सनी एक तो તાકાત ઘટી જાય છે અને મશીન વહેલું બગડી જાય છે, ખોટવાઈ જાય છે। એટલે ઓવર હીટિંગથી પાર્ટ્સના મટીરિયલનું ગ્રેઇન સ્ટ્રક્ચર બદલાવાના પણ ચાન્સીસ રહે છે, એની પણ ઇફેક્ટ થાય છે। એટલે તેનાથી મટીરિયલના ગુણધર્મોમાં પણ પરિવર્તન આવે છે અને આ ગુણધર્મોના પરિવર્તનથી પાર્ટ્સ ઉપર આવતા લોડને વહન કરવા માટે તેને બિનકાર્યક્ષમ બનાવે તો તેવા પાર્ટ્સનું બદલીકરણ રિપ્લેસમેન્ટ પણ કરવું પડે છે। એટલે ઓવર હીટિંગ થવાથી કોઈક વાર રિપ્લેસમેન્ટ કરવાની પણ જરૂરિયાત ઊભી થાય છે। આ છે આ ફર્સ્ટ ઇફેક્ટ ऑफ वियर। देन चेन्ज इन एलाइनमेंट, एलाइनमेंट बदलव। घसारो थवा बुशिंग होने साफ्ट हो पी बॉल बेरिंग और रोलर बेलिंग क्लियरंस वी जाए। हमें क्लियरंस बदलावा शू थे, साफ्टी धरीनी पॉजिशन बदलाय। साफ्ट जे स्थिति में फरव जुए तना जुदी स्थिति में फरवा लगते, एलाइनमेंट बदलायू है एम कही शक। क्लियरंस વધવાથી શાફ્ટ અને બેરિંગ અથડાય છે અને અથડાઈને અવાજ પણ કરે છે। હવે અથડાવાથી ઘસારો ખૂબ જ ઝડપી થાય છે। આવું મશીન ઉપયોગમાં લેવાતા તેનું વાઇબ્રેશન થઈ અને મશીન અને તેના ફાઉન્ડેશનનું ભંગાણ પણ થઈ શકે છે। ઓકે, હવે ઇફ કોઈકવાર મિસ એલાઇનમેન્ટ પણ થાય છે। મિસ એલાઇનમેન્ટથી શું અસર થાય કે પ્રોડક્ટનું ટેપર ટર્નિંગ થાય, પ્રોડક્ટ ઘસારાને લીધે એની જે ગાઈડવેનું પેરેલેલિઝમ અને પરપેન્ડિક્યુલરિટી ઘસારાને લીધે બદલાઈ જાય છે, એને લીધે શાફ્ટ તૂટી જાય, વધારે વાઇબ્રેશનને ઘોંઘાટ થાય, એફિશિયન્સી ઘટી જાય છે, લાઈફ રિડ્યુસ થાય છે। તો એલાઇનમેન્ટની આટલી ઇફેક્ટ છે। ધેન થર્ડ ઇફેક્ટ્સ ઓફ વિયર ઇઝ વાઇબ્રેશન। ઘસારાને લીધે વધુ પડતા ક્લિયરન્સ બદલાવાથી મશીન વાઇબ્રેટ થાય છે। હવે મશીનની ડિઝાઇન કરતી વેળા તેના દરેક પાર્ટ્સના મટીરિયલને જોઈતી તાકાત અને પાર્ટ્સ જોડાણ માટેના ક્લિયરન્સ નક્કી કરવામાં આવેલા હોય છે। એટલે મશીનને ઓવરલોડ કરવાથી ઘસારાની ઝડપ વધે છે અને ક્લિયરન્સો બદલાતા ડિઝાઇન સમયે લેવાયેલી કાળજીઓ તેની અસર ગુમાવે છે અને મશીન વાઇબ્રેશન થાય છે, વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે મશીનની અંદર। ઓકે, देन फोर्थ इफेक्ट इज नॉइसी ऑपरेशन, अवाज आवो। मशीन जयरे नव हो कंडीशन में हो, सारी कंडीशन में, तरह एकदम स्मूथ अवाज आत हो, जेम जेम घसाव लगे घसारो थता बेरिंग और गियरोन क्लियरंस वी जाए। बे गियरो वच्चे जो क्लियरंस वे तो आ क्लियरंस परस्पर अथड़ावा लगे, अथड़ावा हथोड़ा टीपता हो एकदम असह्य एकधारो अवाज आवा लगे। આવા અવાજથી મશીન પર જે કામ કરતા કારીગરો છે એ થાકી કે કંટાળી જાય છે। એટલે કામ સમયે થાકેલા કે કંટાળેલા જો કારીગર હોય તો એ લોકોની વર્ક કરવાની એફિશિયન્ટ કન્ડિશન રહેતી નથી, એટલે પ્રોડક્શનમાં પણ ઇફેક્ટ પડે છે એની, અને પ્રોડક્ટની ક્વોલિટી બગડી જાય છે। ઓકે, ધેન ફિફ્થ ઇફેક્ટ ઓફ વિયર ઇઝ ક્વોલિટી રિડક્શન, ગુણવત્તા ઘટાડો। ઘસારાને લીધે જે ક્લિયરન્સ વધે છે એનાથી મશીનની રિજિડિટી ઘટે છે અને રિજિડિટીના ઘટાડાથી મશીનની લોડ વહન ક્ષમતા પણ ઘટી જાય છે। આવું મશીન તેની પૂરી ક્ષમતાથી કામ કરવાને લાયક રહેતું નથી, અસમર્થ બને છે અને પ્રોડક્શનની ક્વોન્ટિટીમાં પણ ઘટાડો થાય છે। ઓકે, પ્લસ કે આવા મશીન ચાલુ રાખવાથી વેસ્ટેજ વધવાથી મોટું નુકસાન થવાની સંભાવના પણ રહે છે। એટલે કોઈકવાર મશીન બંધ કરવું પડે એવી પણ કન્ડિશન આવી જાય છે, અને મશીન જો બંધ થાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટે છે।
देन लीकेज डेवलपमेंट, मशीनना पार्ट्स घसाराती थता वाइब्रेशन थी कपलिंग होय के पछी फ्लेन छे वगैरेना नट बोल ढीला थई जाय छे, अने नट बोल ढीला थवाथी पेकिंग माटे ऑइल लीकेज थाय छे। હવે ઓઇલ વહન કરવા કરતી જે પાઇપલાઇનો છે એ પાઇપલાઇનોમાં પણ કાણા પડવાથી કે કોરોઝન થવાથી પણ ઓઇલ લીકેજ થાય છે, એટલે ઓઇલ લીકેજ થઈને વહેવા લાગતા પેકિંગો અને પાઇપને થતું નુકસાન વધી જવાથી લીકેજમાં પણ વધારો થાય છે। એટલે ઘસારાને લીધે થતા આ લીકેજને બંધ કરવા માટે નટ બોલ્ટ, પેકિંગો અને ઓઇલ પાઇપો બદલવાની જરૂરિયાત પૂરી કરવા મશીન બંધ રાખવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે। ઓકે, देन लोअर्ड एफिशियंसी, रिड्यूस एफिशियंसी, कार्यक्षमता में पण घटाड़ो थाय छे घसारा ने लीधे। अने लास्ट इज कम्प्लीट एब्रेजन, संपूर्ण एब्रेजन, ज्यारे मशीन पार्ट्सनो घसारो न चलावी शकाय एटली हद सुधी जो पहुँची जाए त्यारे तेने संपूर्ण एब्रेजन कहेवामां आवे छे। आवा मशीनोथी क्वॉलिटी वगरनुं आपणने प्रोडक्शन मळे छे અને મશીન ગમે તે સમયે બંધ થઈ શકે છે, બ્રેકડાઉન થઈ શકે છે, અને જો બ્રેકડાઉન થાય તો એને રિપેરિંગ કરવાનો ખર્ચો પણ વધારે આવે। એટલે મશીન રિપેરિંગ કરવા માટે એક તો ટાઈમ લાગે, ખર્ચો વધારે થાય, પ્રોડક્શન અટવાઈ જાય છે। ઓકે, એટલે ઘણા બધા નુકસાન થઈ શકે છે કમ્પ્લીટ એબ્રેઝનથી। તો આટલી ઇફેક્ટ છે વિયરની, ઘસારાની અસરો, આ દરેક ઇફેક્ટ આપણે યાદ રાખવાની છે। देन नेक्स्ट टॉपिक फ्रिक्शन एंड टाइप्स ऑफ फ्रिक्शन। फ्रिक्शन, फ्रिक्शन व्हेन द अटेम्प्ट इज मेड टू स्लाइड वन पार्ट ऑन द अनदर पार्ट अंडर द इफेक्ट ऑफ एक्सटर्नल फोर्स, देन इन बिटवीन दीज टू पार्ट्स ऑन ऑपोजिट फोर्स टू द एक्सटर्नल फोर्स इज प्रोड्यूस, दीज ऑपोजिट फोर्स इज द रेजिस्टिंग फोर्स टू द स्लाइडिंग मोशन ऑफ द पार्ट्स, दीज रेजिस्टेंस इज नोन एज फ्रिक्शन। હવે જ્યારે બાહ્ય બળ લગાડી એક પદાર્થને બીજા પદાર્થ પર ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બંને પદાર્થોની પરસ્પર કોન્ટેક્ટમાં રહેલી સપાટી પર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અવરોધ બળ ઉત્પન્ન થાય છે, આ અવરોધને ઘર્ષણ કહેવામાં આવે છે। એટલે આ ઘર્ષણ બળ પદાર્થ જો ગતિમાં હોય તો તેની ગતિમાં ઘટાડો કરે છે। ઓકે, એટલે ગતિમાં હોય તેવા પદાર્થની ગતિમાં ઘટાડો કરતા બળને પણ ફ્રિક્શન કહેવામાં આવે છે। ધેન ટાઈપ્સ ઓફ ફ્રિક્શન, ટોટલ 3 ટાઈપ્સ છે, સ્ટેટિક ફ્રિક્શન, લિમિટિંગ ફ્રિક્શન એન્ડ રોલિંગ ફ્રિક્શન। તો સ્ટાર્ટ કરીએ આપણે સ્ટેટિક ફ્રિક્શનથી। ધ ફોર્સ ઓફ રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ બિટવીન ધ મેચિંગ સરફેસીસ ઓફ ધ ટુ સ્ટેશનરી પાર્ટ્સ ઇન કોન્ટેક્ટ વેન એક્સટર્નલ ફોર્સ ઇઝ એપ્લાઇડ ટુ મૂવ વન પાર્ટ ઓન ધ અનધર is called static friction. The part is remaining stationary in this case even though the force is applied to move it. Suppose if P is equal to external applied force and F is equal to frictional force, then in case of static friction P less than F. Okay? The parts remain stationary as the applied force is less than the frictional force. Substance is placed on a table, then to move that substance on the table external force required is more than the frictional force. એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ પર સ્થિર પડેલો હોય અને એને બળ લગાડીને જો ખસેડવાનો આપણે પ્રયત્ન કરીએ તો શું થશે, ત્યારે બે પદાર્થોની સંપર્કમાં રહેલી સપાટી છે એ સપાટીઓ વચ્ચે અવરોધ બળ ઉત્પન્ન થશે અને આ અવરોધ બળને સ્ટેટિક ફ્રિક્શન કહેવામાં આવે છે, સ્થિત ઘર્ષણ કહેવામાં આવે છે। બળ લગાડવા છતાં અહીં પદાર્થ સ્થિર રહે છે, જો P છે તે લગાડેલ બળ હોય અને F છે એ ઘર્ષણ બળ હોય તો સ્ટેટિક ફ્રિક્શનના કિસ્સામાં P શું થશે, લેસ ધેન F, P F કરતાં ઓછું થશે। બે સપાટીઓ વચ્ચેના ઘર્ષણ બળ F કરતાં લગાડેલ બળ P ઓછું હોવાથી આ પદાર્થ સ્થિર રહે છે। ઓકે, દાખલા તરીકે હોરિઝોન્ટલ ટેબલ પર મૂકેલા પદાર્થને ખસેડવા જોઈતું બળ સ્ટેટિક ફ્રિક્શન કરતાં વધુ લાગવું પડે છે। ધેન લિમિટિંગ ફ્રિક્શન, સીમિત ઘર્ષણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, વેન ધ સબસ્ટન્સ ઇઝ જસ્ટ ઓન ધ પોઈન્ટ ઓફ મૂવિંગ અંડર ધ ઇફેક્ટ ઓફ એક્સટર્નલી ફોર્સ, એટ ધેટ ટાઈમ ધ ઇન્ટેન્સિટી ઓફ બોથ એક્સટર્નલ ફોર્સ એન્ડ ફ્રિક્શનલ ફોર્સ આર ઇક્વલ,
दिस इंटेंसिटी ऑफ फ्रिक्शनल फोर्स इज सेड एज लिमिटिंग फ्रिक्शन. इन दिस केस पी इज इक्वल टू एफ. पी इज इक्वल टू एफ. जयरे पदार्थ पर बल लगाड़ता ते खसवानी अणी पर आवी जाए छे त्यारे पदार्थ पर लगाड़ेल बल अने सपाटीओ वच्चेनुं जे घर्षण बल छे बंने एक सरखा मूल्यमां होय छे. आ घर्षण बलने लिमिटिंग फ्रिक्शन कहेवामां आवे छे अने आ केसमां पी इज इक्वल टू एफ थशे. ओके, पी इज इक्वल टू एफ. नेक्स्ट, रोलिंग फ्रिक्शन. रोलिंग फ्रिक्शन ड्यूरिंग द रोटेशन ऑफ अ व्हील ऑन अ प्लेन सरफेस वन प्रोजेक्शन ऑफ व्हील रिमेन इन कॉन्टेक्ट विथ द प्लेन सरफेस. वेन वन प्रोजेक्शन लूजिस इट्स कॉन्टेक्ट विथ प्लेन सरफेस देन प्रोजेक्शन ऑफ व्हील रिम कम्स इन कॉन्टेक्ट ऑफ प्लेन सरफेस. देयरफॉर द फ्रिक्शन व्हील्स इन बिटवीन द व्हील रिम एंड प्लेन सरफेस इज कंसिडरेबली लेस देन द स्टेटिक फ्रिक्शन. हवे आने बराबर समझो. જ્યારે કોઈ એક વ્હીલ પ્લેન સપાટી ઉપર જો ગતિ કરતું હોય ત્યારે જે વ્હીલ રિમ પરનું એક પ્રોજેક્શન પ્લેન સપાટીના સંપર્કમાં આવે છે. આ પ્રોજેક્શન પ્લેન સપાટીનો સંપર્ક મૂકે છે અને રિમ પરનું બીજું પ્રોજેક્શન પ્લેન સપાટીના સંપર્કમાં આવે છે. હવે એને લીધે શું થશે? રિમ અને પ્લેન સપાટી વચ્ચે સ્ટેટિક ફ્રિક્શન કરતાં પણ ઘણું ઓછું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે જે વ્હીલની ગતિને ઘટાડવાનો પ્રયત્ન કરે છે અને તેને આપણે રોલિંગ ફ્રિક્શન કહી શકીએ છીએ. ગતિક ઘર્ષણ ગુજરાતીમાં એને કહેવાય છે. ઓકે, સો એસ ફ્રિક્શન ટેન્સ ટુ રિડ્યુસ ધ મોશન ઓફ ધ વ્હીલ એન્ડ ઇઝ કોલ્ડ રોલિંગ ફ્રિક્શન. ધેરફોર ફોર્સ ઓફ ફ્રિક્શન વિચ પ્રિવેલ્સ વિચ વાઇલ રાઉન્ડ શેપ સબસ્ટન્સ મૂવ્સ ઓન પ્લેન ઓર કર્વ્ડ સરફેસ ઇઝ કોલ્ડ રોલિંગ ફ્રિક્શન. જ્યારે ગોળ પદાર્થ સપાટી કે વર્તુળાકાર સપાટી પર ગતિ કરતો હોય ત્યારે તેની ગતિનો અવરોધ કરતા બળને રોલિંગ ફ્રિક્શન કહેવાય છે. ઇન ધીસ કેસ એક્સટર્નલી એપ્લાઇડ ફોર્સ પી ઇઝ ગ્રેટર દેન ધ ફ્રિક્શનલ ફોર્સ એફ. પી ઇઝ ગ્રેટર દેન એફ. પી શું થશે? એફ કરતાં વધારે રહેશે આમાં રોલિંગ ફ્રિક્શનમાં. The example of rolling friction is the friction prevails in between the shaft surface and ring when the shaft rotates in a bearing. બેરિંગમાં ફરતા શાફ્ટની સપાટી અને બેરિંગ વચ્ચે લાગતું ઘર્ષણ બળ એને આપણે રોલિંગ ફ્રિક્શન કહી શકીએ. રોલિંગ ફ્રિક્શનના ત્રણ ટાઈપ્સ છે: સ્લાઇડિંગ ફ્રિક્શન, રોલિંગ ફ્રિક્શન એન્ડ પાઇવોટ ફ્રિક્શન. ગતિક ઘર્ષણના ત્રણ પ્રકાર છે: સ્લાઇડિંગ ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ અને પાઇવોટ ઘર્ષણ. એક પદાર્થ બીજી સપાટી પર ખસતો હોય ત્યારે સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, લેડ સેડલ અને ગાઈડવે વચ્ચે થતું ઘર્ષણ. એક પદાર્થ બીજી સપાટી પર ગોળાકાર ફરતી હોય કે ગબડતી હોય ત્યારે રોલિંગ ફ્રિક્શન કહેવાય. બોલ બેરિંગ છે, રોલર બોલિંગ વગેરે. અને એક પદાર્થ ફરતો હોય અને તેના છેડે બેરિંગમાં ફરતા હોય, તેના છેડા બેરિંગમાં ફરતા હોય ત્યારે થતા ઘર્ષણને પાઇવોટ ફ્રિક્શન કહેવામાં આવે છે. પાઇવોટ ઘર્ષણ કહેવામાં આવે છે. ઓકે, સો આ છે રોલિંગ ફ્રિક્શન. ધેન ઇફેક્ટ્સ ઓફ ફ્રિક્શન. ફ્રિક્શનની અસરો, ઘર્ષણની અસરો કઈ કઈ છે? હીટ ઇઝ પ્રોડ્યુસ ધ ફ્રિક્શન વિચ હીટ્સ અપ ધ પાર્ટ્સ. ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થાય છે અને પાર્ટ્સ ગરમ થાય છે. સેકન્ડ, હીટ પ્રોડ્યુસ બાય ધ ફ્રિક્શન ઇન્ક્રીઝિસ ધ વિયર ઓફ ધ પાર્ટ્સ. ઘર્ષણથી ઉત્પન્ન થતી ગરમી પાર્ટ્સનો ઘસારો વધારે છે. થર્ડ, ફ્રિક્શન વિયર ઓફ ધ પાર્ટ્સ રિડ્યુસિસ ધ ડાયમેન્શન્સ એન્ડ શેપ્સ ઓફ ધ પાર્ટ્સ ચેન્જીસ. ઘર્ષણથી ઘસારો થાય છે. ઓકે, તેથી પાર્ટ્સના માપમાં ફેરફાર થાય છે, માપ નાના થાય છે અને આકાર પણ બદલાય છે. ફોર્થ, ધ રિડક્શન ઇન ડાયમેન્શન્સ ઓફ ધ પાર્ટ્સ ઇન્ક્રીઝિસ ધ ક્લિયરન્સીસ. ફોર એક્ઝામ્પલ, ધ બેકલેશ બિટવીન ધ ગિયર્સ ઇન્ક્રીઝિસ ડ્યુ ટુ ફ્રિક્શન વિયર. ઘર્ષણને લીધે પાર્ટ્સના માપ ઓછા થવાથી તેમની વચ્ચે ક્લિયરન્સ, જગ્યા ઉત્પન્ન થાય છે, તેથી બેકલેશ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ગિયર દાંતા વચ્ચેનું ઘર્ષણ. ફિફ્થ, ધ ઇન્ક્રીઝ ક્લિયરન્સ ડ્યુ ટુ ફ્રિક્શનલ પ્રોડ્યુસિસ નોઇઝ ડ્યુરિંગ ઓપરેશન. ઘર્ષણને લીધે ઘસારાથી ક્લિયરન્સને લીધે અવાજ આવે છે, નોઇસ પ્રોડ્યુસ થાય છે. સિક્સ, ધ ફ્રિક્શન રિડ્યુસિસ ધ મોશન ઓફ ધ મૂવિંગ પાર્ટ્સ.
For example, the friction between brake liner and brake drum reduces the motion of vehicles. घर्षण ने लीधे गति में घटाड़ो थाय छे. दाखला तरीके ब्रेक ड्रम अने ब्रेक लाइनर वच्चेनुं घर्षण वाहननी गति घटाड़े छे. नेक्स्ट, द पावर लॉस ऑकर्स एज अ रिजल्ट ऑफ फ्रिक्शन. घर्षण ने लीधे पावरनो पण व्यय थाय छे. नेक्स्ट, द इन्क्रीज क्लियरेंस ड्यू टू फ्रिक्शन लीड्स टू लीकेजीस. घर्षणने लीधे બે સપાટીઓ વચ્ચે ઘસારાથી ક્લિયરન્સ થવાથી લીકેજ થવાની શક્યતા પણ રહેલી છે. ધ ફ્રિક્શન રિડ્યુસિસ ધ એફિશિયન્સી ઓફ મશીન્સ. મશીનની એફિશિયન્સી પણ ઘટાડશે. ધ લાઈફ ઓફ મશીન ઇઝ ઓલ્સો રિડ્યુસ અંડર ધ ઇફેક્ટ ઓફ ફ્રિક્શન. ઇફેક્ટને ફ્રિક્શનની લીધે મશીનની લાઈફ પણ ઓછી થશે. ધ લાઈફ ઓફ લાઇનર એન્ડ પિસ્ટન, શાફ્ટ એન્ડ બેરિંગ, પિન જનરલ એટસેટ્રા રિડ્યુસ ડ્યુ ટુ વિયર ટેક્સ પ્લેસ એઝ અ ઇફેક્ટ ઓફ ફ્રિક્શન. ઓકે, ઘર્ષણને લીધે મશીનની એફિશિયન્સી તો ઘટે જ છે અને એનું આયુષ્ય પણ ઘટે છે. ઓકે, લાઇનર પિસ્ટન છે, ધરી બેરિંગ છે, પિન જનરલ વચ્ચેના ઘસારાને લીધે એમની લાઈફ રિડ્યુસ થાય છે અને ઘસારો થાય છે આ દરેક પાર્ટ્સમાં. તો આટલી ઇફેક્ટ છે ફ્રિક્શનની. સો આજે આપણે ઇફેક્ટ્સ ઓફ વિયર, ફ્રિક્શન, ટાઈપ્સ ઓફ ફ્રિક્શન એન્ડ ઇફેક્ટ્સ ઓફ ફ્રિક્શન આટલા ટોપિક કમ્પ્લીટ કરેલ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ટોપિક્સ. ઇફ યુ હેવ એની ક્વેરી ધેન યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ મી ઓર કોલ મી એની ટાઈમ. ઓકે, થેન્ક યુ.